नमस्कार मित्रों, हेलो एजुकेशन पर आपनो स्वागत छे। प्रवासी शिक्षक नी भर्ती आवी रही छे, नियामक साहेबे परिपत्र करी अने केटली केटली जग्या खाली छे एनी माहिती मंगावी छे। आ अगाउ तमे जोयो हतु के मार्च महिनानी अंदर अने एप्रिल महिनानी अंदर प्राथमिक शाळाओमां प्रवासी शिक्षक नी भर्ती करेली। हवे एज सिस्टम थी नवेसर थी भर्ती करवानी छे प्रवासी शिक्षक नी, एनी माटे नियामक साहेबे माहिती मागी छे। आ वीडियो प्राथमिक शाळा मां प्रवासी शिक्षक नी भर्ती आवी रही छे एना माटे बनावी रह्यो छुं, तो खास ध्यान मां राखू के माध्यमिक अने उच्चतर माध्यमिक माटे नथी, केम के ए लोकोनो पगार धोरण अलग होय छे। अने जे प्राथमिक शाळा छे 1-8 नी अंदर एमां प्रवासी शिक्षक नी भर्ती करवानी छे, एना बाबते आजनो वीडियो बनावी रह्यो छुं। वीडियो नी शरूआत करता पहेला चैनल पर तमे नवा होय तो चैनल ने एक सब्सक्राइब करी देशो, लाइक शेर तो जरूर थी करजो। हवे सौ प्रथम आपणे जे परिपत्र छे खाली जग्याओ मंगावी छे ए आपणे जोई लईए। तो आ रीतनो तास दीठ मानद वेतन थी शिक्षण कार्य करावा माटे प्रवासी शिक्षक नी निमणूक करवा बाबतनो आ रीतनो परिपत्र थयो छे, આવી માહિતી મંગાવી છે। હવે પરિપત્રની અંદર જગ્યાઓ છે એ 1-6-2022 ની સ્થિતિએ જેટલી ખાલી છે એના પ્રમાણે મંગાવી છે 1-5 અને 6-8 માટે। હવે આની અંદર જે ખાલી જગ્યાઓ છે એ તમે જોઈ શકશો કે હાલ જે ભરતી કરી છે નવા વિદ્યાસહાયકોની એ જગ્યાઓ છે એ અંદર એડ કરવાની નથી, એટલે પ્રવાસી શિક્ષકમાં લેવાની નથી, એ જગ્યાઓ બાદ કરી અને પછી કેટલી ખાલી જગ્યા બહાર પડે છે એ જગ્યાઓ મંગાવી છે 1-6-2022 ની સ્થિતિએ। તો આ પરિપત્ર સ્પેશિયલ પ્રવાસી શિક્ષકની નિમણૂક કરવા માટે થઈ અને કરેલો છે। હવે આપણે પ્રવાસી શિક્ષકને લગતી લાયકાત, પગાર ધોરણ કેટલું છે અને અગત્યની કેટલીક સૂચનાઓ છે એના વિશે જોઈ લઈએ। હવે પ્રશ્ન એ થાય કે પ્રવાસી શિક્ષકની ભરતી શા માટે કરવામાં આવે છે, તો નિયમિત શિક્ષકો ના ભરાય ત્યાં સુધી બાળકોનું શિક્ષણ કાર્ય અટકે નહીં એ હેતુથી સરકાર પ્રવાસી શિક્ષકની ભરતી કોન્ટ્રાક્ટ બેઝથી કરે છે। હવે કેટલા સમય માટે પ્રવાસી શિક્ષકની ભરતી કરવાની છે એનો સ્પેશિયલ અલગથી પરિપત્ર કરવામાં આવશે। હવે પ્રવાસી શિક્ષકની ભરતી કરવા માટેનો અલગથી પરિપત્ર સ્પષ્ટ સૂચનાઓ આપતો થશે જ, પરંતુ અગાઉ તમે જોયું છે કે માર્ચ મહિના અને એપ્રિલ મહિનાની અંદર પ્રવાસી શિક્ષકની ભરતી કરી હતી તો એની અંદર સ્પષ્ટ સૂચનાઓ આપી હતી કે પસંદગી કેવી રીતે કરે છે। પહેલા તો અરજી ક્યાં કરવાની એ મહત્વનો પ્રશ્ન છે, તો એનો જવાબ છે કે જે તમારી આજુબાજુની શાળા છે અથવા તમારા ગામની શાળા છે ત્યાં તમારે ચેક કરવાનું છે કે ખાલી જગ્યા છે કે કેમ। જો ખાલી જગ્યા હોય, આચાર્યશ્રી હા પાડે કે હા પ્રવાસી શિક્ષકની જગ્યા મંજૂર થઈ છે, તો પછી ત્યાં જ તમારે એ શાળાની અંદર અરજી કરવાની હોય છે। જો પ્રવાસી શિક્ષકની જગ્યા મંજૂર થઈ હોય તો એ આચાર્યશ્રીને તમે પૂછશો તો એમને ખ્યાલ જ હશે, એટલે અરજી જે ખાલી જગ્યા છે એ શાળામાં કરવાની છે, આચાર્યશ્રીને અરજી કરવાની છે। હવે નિમણૂક કેવી રીતે થાય છે, તો નિમણૂક શાળાના આચાર્યશ્રી નક્કી કરે એ એક સિનિયર શિક્ષક અને એસએમસી કમિટીના અધ્યક્ષ આ બંને થઈ અને પ્રવાસી શિક્ષકની નિમણૂક કરે છે। 1-થી વધારે અરજી આવી હોય તો એ ઇન્ટરવ્યૂ કે એવું કંઈક ગોઠવી શકે છે જેનાથી ચોક્કસ નક્કી કરી શકે કે આ વ્યક્તિને આપણે પ્રવાસી શિક્ષક તરીકે લેવો છે। અને ખાસ અગત્યનું કે લાયકાત કેટલી હોય છે, લાયકાતની અંદર ઘણા ઉમેદવારો ગાફેલ રહેતા હોય છે, તો લાયકાતની અંદર જણાવી દઉં કે ધોરણ 1-8 માટે લાયકાત ગ્રેજ્યુએશન જ છે, કોઈ વધારે લાયકાત નથી। પછી 1-5 હોય તો એ ગ્રેજ્યુએશન ચાલે, અને 6-8ની અંદર તમને ખબર છે કે વિષયવાર ભણાવવાનું હોય છે, તો ગણિત ભણાવવું હોય તો તમે ગણિતની અંદર ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ કે એને સમકક્ષ જે પણ ડિગ્રી હોય તે। સામાજિક વિજ્ઞાન ભણાવવું છે તો સામાજિક વિજ્ઞાનની અંદર ગ્રેજ્યુએશન કરેલું હોય, લેંગ્વેજ છે તો લેંગ્વેજ એટલે કે ભાષાની અંદર ગ્રેજ્યુએશન કરેલું હોય, તો આ પ્રમાણે લાયકાત છે। તો લાયકાત વિશે હવે તમને ખ્યાલ આવી ગયો હશે। અને બીજું ખાસ કરીને પગાર ધોરણની વાત કરી દઉં, તો પગાર ધોરણ કેટલું હોય છે, તો દૈનિક પગાર ધોરણ 510 રૂપિયા હોય છે। અને બીજું છે માસિક તમારે જે વેતન છે 10-500થી વધવું ના જોઈએ એ પ્રમાણે હોય છે। તો આ તમને ખ્યાલ આવી ગયો હશે કે દૈનિક માનદ વેતન 510 રૂપિયા અને માસિક 10,500થી વધે નહીં
એ પ્રમાણે જે વેતન છે એ સેટ કરવાનું હોય છે, અને તમે જેટલા દિવસ શૈક્ષણિક કાર્ય કરાવશો એટલા દિવસનું જ પેમેન્ટ એટલે પગાર તમને મળશે. હવે આ પગાર છે એ સીધો તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે, રોકડેથી કોઈ ચૂકવવામાં આવશે નહીં, RTGS મારફતે બેંક ખાતામાં મળી જશે. બીજું કે પ્રવાસી શિક્ષકને કામ સોંપવા માટે કોઈ લેખિત હુકમ કરવામાં આવશે નહીં, આ બધું ધ્યાનમાં રાખવાનું છે. અને જે અનુદાનિત શાળાઓ છે એની અંદર વર્ગદીઠ એક શિક્ષક મળે છે, તો એ પ્રમાણે શિક્ષકની ભરતી થાય છે. વર્ગદીઠ એક એમ ખૂટતો હોય એટલા પ્રવાસી શિક્ષક અંદર ભરાય છે. અને પ્રવાસી શિક્ષકને ચાલુ શૈક્ષણિક કામગીરી દરમિયાન જે CL રજા છે એવી કોઈ રજા મળતી નથી, તમે ના આવો તો એનો પગાર કટ થઈ જશે. ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ, ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગણિત વિજ્ઞાનના શિક્ષકને પ્રથમ અગ્રિમતા આપવામાં આવે છે. બીજો અગ્રતા ક્રમ એ છે કે જ્યાં એક શિક્ષકવાળી શાળા છે એ શાળામાં અગ્રિમતા આપવામાં આવે છે પ્રવાસી શિક્ષક ભરવા માટે. ત્યાર પછી મેઇન પ્રશ્ન એ થાય કે અરજી ફોર્મ કેવી રીતે ભરવું અને ક્યાંથી મેળવવું. તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી તમને અરજી ફોર્મ મળી રહેશે. એ કેવી રીતે ભરવું અને જે પ્રવાસી શિક્ષકને ભરતીને લગતા જેટલા પણ મેં વિડીયો અગાઉ બનાવેલા છે તમામ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. ત્યાંથી અરજી ફોર્મ ડાઉનલોડ પણ કરી શકશો અને કેવી રીતે ભરવાનું છે એનો પણ મેં વિડીયો અલગથી બનાવેલો છે, અને જે મૂંઝવણ ભરા સવાલો છે એના જવાબો આપતો પણ મેં અલગથી વિડીયો બનાવેલો છે. પ્રવાસી શિક્ષકની A to Z માહિતી તમને એ વિડીયોની અંદર મળી રહેશે. જો કે આ વિડીયોની અંદર મેં સ્પષ્ટતા કરી જ દીધી છે. હવે જ્યારે પણ પરિપત્ર બહાર પડશે અને નિમણૂક માટે મંજૂરી આપવામાં આવશે તો એનો પણ હું અલગથી વિડીયો બનાવીશ. છતાં પણ પ્રવાસી શિક્ષક ભરતીને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો એ કમેન્ટ્સમાં અવશ્ય પ્રશ્ન લખજો, જેથી એનો હું જવાબ આપી શકીશ. આજના વિડીયોમાં બસ આટલું જ જોવાનું છે. અંતમાં એટલું કહીશ કે વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને એક સબસ્ક્રાઇબ કરી દેશો, અને જરૂરી જે ઉમેદવારોને આ વિડીયોની જરૂર છે એ ઉમેદવારો સુધી આ વિડીયોને અવશ્ય પહોંચાડશો. આપનો ખૂબ ખૂબ આભાર.